કયો ફકરો આ ફકરો આ ફકરો તમારે રીડ કરવાનો છે જે આપણે આગળના વિડીયોમાં રીડ કર્યો હતો તો તેના આધારે અમને ઓળખી કાઢો તો અહીંયા વાક્ય આપેલું છે તો આ વાક્યના આધારે અમને ઓળખી કાઢવાનું છે તો ચલો તે જોઈએ અને અહીંયા તેનું નામ લખવાનું છે તો ફર્સ્ટ વન છે મારી પાસે બે પૈડાવાળું વાહન છે તો કોની પાસે બે પૈડા વાળું વાહન છે તો તમે અહીંયા જોઈ શકો છો હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન કરતા જતા હતા તો કોની પાસે બે પૈડા વાળું વાહન છે હર્ષદભાઈ પાસે કારણ કારણ કે તેમની પાસે સાયકલ છે અહીંયા શકરાભાઈ છે પરંતુ તેમને શાકભાજીની લારી છે તો સાયકલ ને બે પૈડા હોય છે તો અહીંયા તમારે શું લખવાનું છે મારી પાસે બે પૈડા વાળું વાહન છે તો હર્ષદભાઈ તો રીતે તમારે અહીંયા લખવાનું છે હું હું મારી મારા મમ્મી પપ્પા સાથે છું તો કોણ છે તેમના મમ્મી પપ્પા સાથે તો અહીંયા વાક્યમાં તમે જુઓ નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની દુકાનમાંથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા તો હવે ગર્લ નું નામ શું છે તૃપ્તિ તેના પપ્પાનું નામ પ્રકાશભાઈ અને તેમની મમ્મીનું નામ દર્શનાબેન તો કોણ તેમના મમ્મી પપ્પા સાથે છે તો તૃપ્તિ તમારે અહીંયા સેકન્ડના આન્સરમાં લખવાનું છે તૃપ્તિ ત્યારબાદ મારે ચાર પગ છે તો ચલો તે જોઈએ તો મારે ચાર પગ છે તો કોને ચાર પગ છે અહીંયા તમે જોઈ શકો છો કે અમૃત

ત્યારબાદ મારે ચાની દુકાન છે કોને ચાની દુકાન છે તો અહીંયા તમે જોઈ શકો છો ચંદ્રકાંત ચા વાળાની દુકાને તો હોય તો કોણ ચંદ્રકાંત તો શું આન્સર આવશે ચંદ્રકાંત ચંદ્રકાંત ત્યારબાદ હું અમૃત કાકા બળદ છું તો તેમનું નામ શું હતું તેમનું નામ હતું પર્વત વેચું છું તેનું નામ શું છે અને આ ફકરામાં કોણ દૂધ વેચતું તું તો અહીંયા તમે જોઈ શકો છો હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન તો કોણ વેચતું તું દૂધના કેન તો તમારે અહીંયા લખવાનું છે હર્ષદભાઈ ત્યારબાદ હું ફુગા છું તો તેનું નામ શું છે તો અહીંયા તમે જોઈ શકો છો પ્રેમજીભાઈ ફુગા લઈ બજાર વચ્ચે ઊભા હતા તો નામ શું છે તેમનું પ્રેમજીભાઈ ત્યારબાદ છે બધાના નામ ચિત્રમાં લખો તો જો તમારી પાસે બુક હોય તો તે બધાના નામ તમારે ચિત્રમાં લખવાના છે ફોર એક્ઝામ્પલ હું ફુગાવાળો છું તો અહીંયા તમારે આ ચિત્રમાંથી ફુગાવાળાને ફાઇન્ડ આઉટ કરીને નામ લખવાના છે જો તમારી પાસે બુક હોય તો તમે લખી શકો અને ના હોય તો તમારે લખવાની જરૂર નથી ત્યારબાદ છે ચાલો ગાયે ગીતડું ચકડી તો આ ગીત તમારે ઘરે ગાવાનું છે ઓકે પછી છે વાક્ય ભેળ નાનકડી ગુલાબ સાહસ મોટું અને કાકાનો પર્વતના વાક્યો ભેગા થઈ ગયા છે તો એ છૂટા પાડી ફરીથી લખો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ટોટલ દસ વાક્યો આપેલા છે અને અહીંયા નીચે નાની ગુલાબ સાહસ મોટું તેમના પાંચ વાક્યો અને અમૃત કાકાનો પર્વત તો તેમના પાંચ વાક્યો તો અહીંયા ટોટલ દસ વાક્યોમાંથી આપણે પાંચ પાંચ વાક્યો છૂટા પાડીને અહીંયા લખવાના છે તો ચલો તે જોઈએ તો ફર્સ્ટ જોઈએ જેવું એનું નામ તેવું એનું કામ તો આ વાક્ય શેમાં આવે છે નાનકડી ગુલાબ સાહસ મોટું કે અમૃત કાકાનો પર્વત તો આ વાક્ય તમે જોઈ શકો છો આ ફકરામાં જ છે જેવું એનું નામ તેવું એનું કામ તો આ વાક્ય તમારે ક્યાં લખવાનું છે અહીંયા અમૃત કાકાના પર્વતમાં અહીંયા લખવાનું છે ત્યારબાદ ગામના છેડે ખેતરમાં ઘર તો આ કોનું ઘર હતું ગુલાબનું તો આમાં શું આવશે નાનકડી ગુલાબ સાહસ મોટું તો તેમાં આ વાક્ય આવશે ત્યારબાદ તે થેલીમાં મૂકતા હતા તો ક્યુ આવશે અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં મૃગેશભાઈ બ્રશ કાસ્કો વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા તો આ શેનું વાક્ય છે અમૃત કાકાનું પર્વતનું ત્યારબાદ તે સાયકલ પર જતા હતા કોણ અહીંયા તમે જોઈ શકો છો આમાં જ તે હર્ષદભાઈ તેમની સાયકલ પર દૂધના કેન લઈને જતા હતા તો આ વાક્ય પણ શેનું છે અમૃત કાકાના પર્વતનું પછી આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો તો આ વાક્ય શેનું છે નાનકડી ગુલાબ સાહસ મોટું પછી તેણે જ તરત જ ઝટકાથી હાથ પાછો ખેંચી લીધો કોને ગુલાબની ફ્રેન્ડ કુસુમે તો આ વાક્ય શેનું છે નાનકડી ગુલાબ સાહસ મોટું પછી લારી ધીમે ધીમે આગળ જતી હતી તો આ વાક્ય શેનું છે અમૃત કાકાના પર્વતનું આ દુપટ્ટો કોણે બાંધ્યો તો આ વાક્ય શેમાં આવે છે નાનકડી ગુલાબ સાહસ મોટું પછી એ તો દોડ્યો બજારમાં તો આ શેનું વાક્ય છે આ વાક્ય છે અમૃત કાકાના પર્વતનું કે તેમનો બળદ એટલે કે તેનું નામ હતું પર્વત તે બજારમાં દોડવા લાગ્યો તો આ વાક્ય પણ અમૃત કાકાના પર્વતનું છે એ સમજી ગઈ કે શું બન્યું છે તો આ વાક્ય શેનું છે નાનકડી ગુલાબ સાહસ મોટું તો આ વાક્યો આપણે આવી રીતે અલગ પાડ્યા તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો હવે તમારે તમારી ફેર બુકમાં આ ફકરો વાંચી ચિત્રના આધારે અમને ઓળખો અને તે અમારા નામ લખો આ તમારે ફેરબુકમાં લખવાનું છે અને આ છૂટા પડેલા વાક્યો તમારે જે ભેગા થઈ ગયેલા છે તો તેને છૂટા પાડીને ફરીથી લખવાના છે જે હું તમને પીડીએફ દ્વારા મોકલીશ ઓકે તો આ તમારે તમારી ફેરબુકમાં લખવાનું છે થેન્ક યુ